નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી સ્ટડી એન્ડ એજ્યુકેશન ચેનલમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ ત્રણ. કયું છે? ધોરણ ત્રણ વિષય ગણિત છે અને સામાયિક મૂલ્યાંકન કસોટી જે ડિસેમ્બર મહિનાની છે 2020ની, એ તમને આપવામાં આવી રહી છે. કુલ ગુણ 25 છે અને 1 કલાકનો તમને સમય આપવામાં આવી રહ્યો છે કે જેથી કરીને તમારે 25માંથી 25 ગુણ મેળવી શકો. તો વિડીયો પૂરેપૂરો જોજો. જોઈએ, શરૂઆત કરીએ આપણે વિડીયોની. પ્રશ્ન નંબર 1 તમારી સમક્ષ છે. શું છે કે પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના સાચા જવાબ પર શું કરવાનું છે? તો 0 એટલે કે રાઉન્ડ કરવાનું છે, નિશાની કરવાની છે. પહેલું શું છે કે નીચેનામાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે? જો અહીંયા ડોલ આપી છે, ડસ્ટર આપ્યું છે, ખુરશી આપી છે અને બુક આપી છે, બરાબર છે. સૌથી ભારે વસ્તુ કઈ છે? તો સૌથી ભારે શું છે? ખુરશી છે. તો આપણે ખુરશી ઉપર રાઉન્ડ કરી લેશું. બીજું, નીચેનામાંથી સૌથી હલકી એટલે કે ઓછી વજનદાર વસ્તુ કઈ છે? શું શું આપી છે? તો 1 કિલોગ્રામ રૂ એટલે કે કપાસ આપ્યો છે, 1 કિલોગ્રામ ઘઉં આપ્યા છે અને 1 કિલોગ્રામ મગફળી. ડ ઉપરનામાંથી કંઈ નહીં. તો શું છે? ઘઉં પણ 1 કિલોગ્રામ છે, રૂ પણ 1 કિલોગ્રામ છે અને 1 કિલોગ્રામ મગફળી, એટલે ત્રણે ત્રણ 1-1 કિલો છે. એટલે ઓછી વજનદાર વસ્તુ એક પણ નથી. તો શું જવાબ શું આવશે? ઉપરનામાંથી એક એટલે કે ડ જે છે એ ડ સાચો જવાબ આવશે. કયો આવશે? ડ, બરાબર છે. હવે આગળ જોઈએ. ત્રીજો, 2 કિલોગ્રામ ખોડ આપવા કયા વજનની એનો ઉપયોગ થશે? તો પહેલું 10 કિલોનો છે, બીજો 2 કિલોનો છે, ત્રીજો 500 ગ્રામનો છે અને ચોથો 5 કિલોનો છે. તો કયો થશે? તો આવશે 2 કિલો ખડ આપ્યું હોય તો 2 કિલોનો ઉપયોગ થશે, બરાબર છે. આગળ, ધોરણ 3માં ભણતી પૃથાનું વજન અંદાજે કેટલું હશે? પહેલું છે 30 કિલોગ્રામ, બીજું છે 3 કિલોગ્રામ, ચોથું છે 30 ગ્રામ અને ડ છે 3000 ગ્રામ. તો સાચો જવાબ શું આવશે? અંદાજે અ એટલે કે અંદાજે 30 કિલોગ્રામ હોઈ શકે, બરાબર, એટલે કે અ આવશે. 5માં નંબરનું, નીચેનામાંથી 1/2 કિલોગ્રામ કરતાં ઓછા વજનવાળી વસ્તુ કઈ છે? 1/2 કિલોગ્રામ એટલે 500 ગ્રામ કરતાં પણ ઓછી છે. ટેબલ છે, પેન છે, 1 કિલોગ્રામ વજન છે, અહીંયા 4 પાઈ એટલે કે ખાટલો છે. તો સૌથી ઓછી કોણ વજન હશે? તો તે આગળ આવશે બોલ પેન. તો આના ઉપર આપણે રાઉન્ડ કરી લેશું. બીજો, કોઠામાં બનાવેલ વસ્તુ અને તેના વજનને આધાર નીચેના પ્રશ્નો જવાબ આપવાના છે, બરાબર. અહીંયા શું આપી છે? જુઓ શું આપી છે. અહીંયા કોઠામાં બનાવેલ વસ્તુ અને તેના વજનને આધારે નીચેના પ્રશ્નોનો જવાબ આપવાના છે. વસ્તુ શું છે? તો ઘઉં છે, બટાટા છે, કોબી છે, મકાઈ છે, ગોળ છે, એવું બધું અહીં તમારી સમક્ષ આપી છે. વજન કેટલો છે? તો ઘઉંનું વજન કેટલો છે? તો જુઓ, તમારી સમક્ષ શું આપ્યું છે? ઘઉંનું વજન 5 કિલોગ્રામ છે, બટાટાનું વજન 10 કિલોગ્રામ છે, કોબીનું વજન 1 કિલોગ્રામ છે, મકાઈનું વજન જે છે કેટલો છે? તો એ 15 કિલોગ્રામ છે અને ગોળનું વજન 8 કિલોગ્રામ આપ્યો છે, બરાબર છે. તો તમારે શું કરવાનું છે? તો એના આધારે જવાબ આપવાના છે. તો જે પ્રશ્નો જવાબ લખીએ આપણે, શું છે જુઓ, ઘઉં અને ગોળ બંનેનું વજન કેટલું હશે? તો ઘઉં અને ગોળનું, આ ઘઉં છે, આ ગોળ છે, બંને કેટલું થાય? ઘઉં 5 છે અને ગોળ 8 છે, તો બંનેનું વજન કેટલું થશે? 5 વત્તા 8 કરવા પડશે. તો શું શું થાય? 5 વત્તા 8 બરાબર કેટલા થાય? જો 5 વત્તા 4, 5 વત્તા 8 બરાબર કેટલા થાય? તો 13 થાય. તો અહીં જવાબ કેટલો આવશે? 13. કેટલો આવશે? 13 થશે. અહીંયા પહેલાંમાં શું આવશે? 13. કેટલા આવશે? 13, બરાબર છે. બીજો પ્રશ્ન, બટાટા અને મકાઈ બંનેનું કુલ વજન કેટલું થશે? કોણ કોનું? બટાટા અને મકાઈનું. તો બટાટા અને મકાઈ, બટાટા કેટલા? 10 કિલોગ્રામ છે, મકાઈ 15 છે. તો 10 વત્તા 15 તો કેટલું થાય? 25. તો આપણે લખી દઈએ, બીજો પૂછેલું છે. તો 10 વત્તા 15 બરાબર ટોટલ 25 થાય, બરાબર છે. જોઈએ હવે આગળ. ત્રીજું, ઘઉં કરતાં મકાઈનું વજન કેટલું વધારે છે? ઘઉં કરતાં મકાઈ, તો ઘઉં કેટલું છે? 5 કિલોગ્રામ, મકાઈ કેટલી છે? 15. તો 15માંથી 5 કાઢવાના. તો જો શું ઓછા કરવાના? તો જો શું કહે છે કે મકાઈ કેટલી છે? તો 15 કિલોગ્રામ છે અને ઘઉં કેટલા છે? 5 કિલોગ્રામ, સોરી ઓછા કર, અહીંયા ઓછા શું આવશે? આ ઘઉં છે, સોરી મકાઈ કેટલી છે? 15 અને ઘઉં કેટલા છે? 5. તો જવાબ શું આવશે? 10 કિલોગ્રામ. તો 10 કિલોગ્રામ વચ્ચે કેટલું આવશે? 10 કિલોગ્રામ મકાઈનું વજન. આગળ જોઈએ, કોબીજ કરતાં બટાટાનું વજન કેટલું વધારે છે? કોબીજ કેટલી છે? કોબીજ 1 કિલોગ્રામ છે, બટાટા કેટલા છે? 10 કિલોગ્રામ.
તો દસમાંથી શું થાય, દસમાંથી એક એક ઓછી કરવાનું, તો કેટલું છે 9 કિલોગ્રામ. તો શું જવાબ આવશે, 9 કિલોગ્રામ બટાકાનું વજન વધારે હશે. હવે જોઈએ, છેલ્લો પ્રશ્ન, સૌથી ઓછું વજન કઈ વસ્તુનું છે? તો સૌથી ઓછું વજન કેટલું છે, કોનું છે? તો કોબીજનું. કેટલું છે? તો 1 કિલોગ્રામ. કેટલું છે? 1 કિલોગ્રામ છે. 1 કિલોગ્રામ લખી શકાય આપણે, 1 કિલોગ્રામ બરાબર છે કોબીજનું. હવે પ્રશ્ન 3 જોઈએ. વિભાગ અ ને બ સાથે સાચી રીતે જોડવાના છે, બરાબર છે? તો જોઈએ, અહીં વસ્તુ આપી છે, સામાન્ય રીતે ત્રાજવાનો ઉપયોગ લેતા. જો શરીરનું વજન માપવા માટે કયો કોટો વપરાશે? તો શરીરનો કોટો, એમાં શું આવશે શરીરમાં? તો 4 નંબરનો કોટો આવશે. આ કયો આવશે? આ આવશે. તો શરીરના માટે આ કોટો આવશે, એટલે કે 4 નંબર આવશે. કયો આવશે? 4 નંબરનો, પહેલામાં, બરાબર. બીજામાં જોઈએ, સોના ચોદીના ઘરેણાનું વજન માપવા માટે કયો કોટો આવશે? તો ત્યાં આગળ આ આવશે, એટલે કે 1 નંબર આવશે. શું આવશે? 1 આવશે. બીજામાં શું આવશે? અહીંયા 1 નંબર આવશે, બરાબર છે. ત્રીજું, શાકનું વજન કરવા માટે કયો કોટો આવશે? શાકભાજીનું. તો શાકભાજીનું વજન કરવું હોય તો આ કોટો આવશે, બરાબર છે, એટલે કે 2 નંબર આવશે, બરાબર છે. અનાજની બોરીનું વજન કરવા માટે કયો કોટો આવશે? તો 4th શું આવશે? તો 4th 5 નંબરનું આવશે, એટલે કે આ કાંટો આવશે, બરાબર છે. અને ગેસના બાટલા વજન કરવા માટે કયો આવશે 5 નંબરમાં? તો આ આવશે, એટલે કે 3 નંબર આવશે, બરાબર છે. તો એથી જવાબ આવશે, કઈ રીતે જવાબ આવશે? તો બધા જવાબ આપણે જો ફરીથી એકવાર લખી દઈએ, કયા આવશે? પહેલામાં જોશ, પહેલામાં શું આવશે? તો પહેલામાં 4 નંબર આવશે, બરાબર છે. પછી બીજામાં 1 નંબર આવશે, ત્રીજામાં 2 નંબર આવશે, પછી 4th 5 નંબર આવશે, અને 5મામાં 3 નંબર આવશે. આ 3 નંબર આવશે, બરાબર છે. જોઈ લો હવે આગળ પ્રશ્ન. પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો. તો જો શું આવશે? તો જોઈએ, શું કે 2 × 2 × 2 × 2 × 2 × 2 6 વખત છે, તો 6 × શું આવશે? 2 આવશે. કેટલા આવશે? અહીંયા 2 આવશે. પછી 11 × 11 × 11 બરાબર કેટલા થાય? તો 3 × 11, તો અહીંયા કેટલા આવશે? 3. ત્યારબાદ 1 ચોકલેટના 2 રૂપિયા, તો 8 ચોકલેટ કિંમત કેટલી થાય? તો 2 × 8 = 16, તો અહીંયા કેટલા આવશે? 16 આવશે. પછી અહીંયા જો, અહીંયા કેટલા આવશે? ઘડિયાળ લખવાના છે, તો 3 × 3 = 24, બરાબર છે. હવે બીજું જુઓ, 7 × 1 એટલે, તો ત્યાં આગળ શું આવશે? 7 × 1 એટલે મિત્રો, ત્યાં આગળ શું આવશે? તો 7 × 1 એટલે શું આવશે? તો અહીંયા 1 × 7, આ રીતે 7 આવશે, બરાબર છે. 1 × 7. હવે જોઈએ પ્રશ્ન 5મો, નીચેની પેટર્ન આગળ વધારવાની છે. તો અહીંયા શું આવશે? પહેલામાં 2, 4, 6, 8, પછી શું આવશે? પછી 10 આવશે, પછી 12. અહીંયા જો શું આવશે, આપણે ફરીથી લખી દઈએ, 8 પછી શું આવશે? 10 આવશે, પછી 12 આવશે, અને પછી 14 આવશે પહેલામાં, બરાબર છે. બીજામાં જોઈએ શું આવશે, 3, 6, 9, 12, પછી શું આવશે? 15, 18 અને 21 આવશે, બરાબર છે, એ રીતે આવશે. ત્યારબાદ ત્રીજા નંબરમાં શું આવશે? તો 6, 12, ઘડિયા છે, 6 × 6 = 12, 6 × 3 = 18, 6 × 3 = 24, 6 × 5 = 25, તો 30, 6 × 6 = 36, 6 × 6 = 42, તો 42 આ કયામાં આવશે? ત્રીજા નંબરમાં આવશે. ચોથા નંબર શું આવશે? તો 10, 20, 30, 40, પછી 50, 60 અને 70. પછી જુઓ પાંચમાનમાં શું આવશે? 20, 40, 60, 80, 100, 120 અને 140, આ રીતે આવશે, બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે ધોરણ 3નું જે સંપૂર્ણ પેપર છે એ પેપર અહીંયા પૂરું કરીએ છીએ. જો તમને પેપર સોલ્યુશન ગમ્યું હોય તો વિડીયો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો. છેલ્લે ચેનલમાં નવા હોય તેને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, વિડીયો પૂરેપૂરું જોવા બદલ તમારા બધા મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર.